રાજ્યભરમાં ગૌશાળા પાંજરાપોળોને સરકારે જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાયનો ચૂકવતા ગૌશાળા પાંજરાપોળના સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારને ચેતવણીના ભાગરૂપે 48 કલાકની ચીમકી આપ્યા બાદ આજે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી અબોલ જીવોને છોડી મુકાતા પોલીસ દોડતી થઈ હતી. સંચાલકોએ પશુઓને છોડી મૂકતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ગૌભક્તો દ્વારા ડીસાના વિવિધ વિસ્તારોમાં રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેના ભાગરૂપે ડીસાના ગૌશાળા પાંજરાપોળના સંચાલકો આક્રોશ હતા. ગૌસેવકોએ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની ગાડીનો ઘેરાવ કર્યો હતો. અંદાજિત 10 મિનિટ સુધી મંત્રીની ગાડીનો ઘેરાવ કરતા મામલો ગરમાયો હતો. મંત્રીના ગાડીના કાચ પણ ખોલી શક્યા ન હતા. ગૌસેવકોમાં રોષ વચ્ચે પોલીસે મહાપુષી વિધે મંત્રીને બહાર કાઢ્યા હતા. ત્યારે ગૌસંચાલકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર ગૌપોષણના નામે જાહેર કરેલી સહાય નહીં ચૂકવે ત્યાં સુધી ગાયોને સરકારી કચેરીઓમાં છોડવાનું આંદોલન ચાલુ રહેશે તેમ કહ્યું હતું. ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ જે ઘોષણા કરી હતી 48 કલાકની નોટિસ આપી હતી કે 48 કલાકમાં જો આ સહાયની કોઈ પોઝિટિવ રિપ્લાય નથી આવતો તો અમે ગાયોને સરકારી કચેરીઓમાં મૂકી દેવાના છીએ અને એના અનુસંધાને આજે સવારથી કશ્મશક પોલીસ સાથે ચાલી રહી છે. અમારો ટાર્ગેટ એવો છે કે 1:30 વાગ્યા સુધીમાં સરકારી કચેરીઓમાં ગાયો પહોંચે અને એના માટે અમારે 10 વાગે ત્યાંથી ગાયોને કાઢવી પડે. એટલે અમે ગાયોને ત્યાં રખેવાળી કરતા હતા, લઈને આજુબાજુ ફેરવતા હતા. એ જ વખતે પોલીસે ત્યાં આવી અને ગાયોને આમથી તેમને તેમથી આમ 4-5 વખત કરી એના કારણે કરીને ગાયો ભડકી. પણ ગાયો લઈને અમે લોકો નીકળેલા. લગભગ 1.5 કિલોમીટર સુધી ગાયો આવ્યા પછી પોલીસે લગભગ 10-એક લોકોની રામરતનજી મહારાજ ટેટોડા, ઇનાબેન ઠક્કર એડવોકેટ, પરેશભાઈ પંચાલ, વિષ્ણુભાઈ ડૉક્ટર, નવીનભાઈ, અમારી બધાની 10-એક લોકોની અટકાયત કરી અને અહીંયા લઈને આવ્યા છીએ. અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં છીએ. પોલીસ આગળ શું પગલાં ભરશે એની ખબર નથી, પણ અમારું આંદોલન આટલાથી સમાપ્ત થતું નથી. અમે હજુ પ્રયાસ કરવાના છીએ. ભલે પોલીસ અટકાયત કરે તો બીજા લોકો કરશે, અમે નહીં તો ત્રીજા લોકો કરશે, આજે નહીં તો કાલે થશે. આંદોલન સમાપ્ત થતું નથી. જ્યાં સુધી ગાય માતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાયોને સરકારી કચેરીઓમાં મોકલવાનો કાર્યક્રમ યથાવત રહેશે.